चरण बार मास विषय अकाउंट्स नामना मुद्दों को जेमा आपणे आ वीडियो नी अंदर चैप्टर नंबर 7 भागीदारी पेढ़ी नु विसर्जन जे आपणे शुरुआत करवानी छे। 7मो चैप्टर छे भागीदारी पेढ़ी नु विसर्जन जे आपणे આ વિડિયો ની અંદર સમજવાનું છે। ખાસ કરીને એમાં આપણે એમસીક્યુ અને એક વાક્યના પ્રશ્નો પૂછાતા હોય છે, સાથે સાથે આપણે આમનું પણ પૂછાય છે, જે 3 માર્ક ની અંદર આ ચેપ્ટરમાંથી આપણે આમનું પૂછાય છે। એ પહેલા આપણે થોડો કેનો અર્થ સમજી લઈએ કે ભાગીદારી પેઢીનો જે વિસર્જન શબ્દ છે, વિસર્જન તો કે વિસર્જનનો અર્થ શું છે, વિસર્જન એટલે શું, તો કે આપણે એક વાક્યની અંદર સમજાવ્યું છે કે વિસર્જન એટલે જે તે બાબતના અસ્તિત્વનો અંત, બરોબર। આમ જોવા જઈએ તો વિસર્જન આપણે કહેતા હોય કે છૂટાપણું, વિસર્જન એટલે અંત। તમને બધાને ખ્યાલ હશે કે આપણે ગણપતિ વિસર્જન કરતા હોઈએ છીએ, એમાં શું હોય છે કે 7 દિવસ થી 9 દિવસ આપણે ગણપતિને આપણા સ્થાને બેસાડતા હોય છે અને 9મા દિવસે એનો આપણે વિસર્જન વિધિ કરતા હોય છે, એટલે કે અહીંયાથી આપણે છૂટા પડતા હોઈએ છીએ। તો કહેવાનો મતલબ એ છે કે વિસર્જન એટલે જે તે બાબતના અસ્તિત્વનો અંત, જેનો અસ્તિત્વ છે અને પછી અસ્તિત્વ એનું જાય છે, એ અસ્તિત્વનો અંત આવે છે એટલે વિસર્જન। હવે આ વિસર્જનનો અર્થ આપણે જોયો તો કે વિસર્જન બે બાબતમાં ધ્યાનમાં લેવામાં આવે છે આપણા ચેપ્ટરની અંદર, તો કે ચેપ્ટરનું નામ છે ભાગીદારી પેઢીનું વિસર્જન। બે બાબત કઈ, તો કે એક પેઢીનું વિસર્જન અને ભાગીદારીનું વિસર્જન। આ સમજતા પહેલા આપણે થોડીક બેઝિક માહિતી લઈ કે મિત્રો પેઢી એટલે શું, જે આપણે અગાઉના ચેપ્ટરોમાં પણ ભણી ગયા છે પેઢી કેને કહેવાય અને એમાં ભાગીદારી પેઢી કેને કહેવાય, બરોબર। તો કે ભાગીદારી પેઢી એટલે કે જેમાં બે કે તેથી વધારે માણસો ભેગા મળીને જે કાંઈ પણ પ્રકારનો ધંધો કરે એને ભાગીદારી પેઢી કહેવાય। પેઢી એટલે કોઈ સ્ટ્રક્ચર નથી હોતું કે ભાઈ આ કંપની છે તો આ સ્ટ્રક્ચર છે એ કંપની કહેવાય, આ સ્કૂલનું બાંધકામ છે રોડ મેળ્યું છે એટલે આ સ્કૂલ કહેવાય, તો પેઢીમાં કોઈ સ્ટ્રક્ચર નથી હોતું પેઢી કેને કહેવાય, તો કે આ બેથી બે તો બેથી વધારે માણસો જે ભેગા થાય છે ધંધો કરવા માટે, તો એ માણસોનો જે સમૂહ છે એને કહેવાય પેઢી, બરોબર। 3 વ્યક્તિ ભેગા મળીને ધંધો કરે છે તો એ 3 વ્યક્તિનો સમૂહ એક પેઢી કહેવાય, બરોબર છે। તો ભાગીદારી પેઢીનું વિસર્જન અને ભાગીદારીનું વિસર્જન આ બે જુદું કેવી રીતે પડે છે, તો કે ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે પેઢી એટલે કે 3 ભાગીદારો ભેગા મળીને ધંધો કરે છે તો એ 3 ભાગીદારોનો સમૂહ છે એને પેઢી કહેવાય। હવે એનું વિસર્જન એટલે કે ત્રણે ત્રણ છૂટા પડે, ત્રણે ત્રણ છૂટા પડી જાય, ત્રણે ત્રણ જે ભેગા મળીને ધંધો કરે છે એને નક્કી કે હવે આપણે ભેગા મળીને ધંધો કરવો નથી, એને કહેવાય ભાગીદારી પેઢીનું વિસર્જન। કે આખી પેઢીનો અંત આવે છે, પેઢી ચાલુ થતી નથી, પેઢી બંધ થઈ જાય છે, કારણ કે બે થી વધારે ભાગીદારો જે છે એમાંના વધારે ભાગીદારો છૂટા પડે પછી કોઈ એક ભાગીદાર એમ કહે કે મારે ધંધો ચાલુ રાખવો છે, તો એક ભાગીદાર ધંધો કરતો હોય એને આપણે ભાગીદારી પેઢી કહી શકાય નહીં, એ સ્વરૂપ છે એ વ્યક્તિક માલિકનું સ્વરૂપ કહેવાય, એટલે કે એક કરતા વધારે ભાગીદારો પેઢી બંધ કરવા ઈચ્છતા હોય બંધ કરે ત્યારે પેઢીનું વિસર્જન થયું કહેવાય। પછી ભાગીદારીનું વિસર્જન ક્યારે થાય, જેમ પેઢીનું વિસર્જન આપણે સમજાય કે ભાઈ પેઢી જ બંધ થઈ જાય છે બધા જ ભાગીદારો છૂટા પડી જાય છે, એટલે ભાગીદારી પેઢીનું વિસર્જન। ભાગીદારી નું વિસર્જન ક્યારે થઈ શકાય,
तो के बे के बे थी વધારે ભાગીદારો ભેગા મળીને ધંધો કરે છે. હવે એમાં બધા જ ભાગીદારો છૂટા ન પડે, એમાંનો કોઈ એક ભાગીદાર, ચાર ભાગીદારો તો બે ભાગીદાર, એટલે કે પેઢી ચાલુ રાખવા માટે મિનિમમ ઓછામાં ઓછા બે ભાગીદારો જોઈએ. તો માનો કે કોઈ ચાર ભાગીદારો ભેગા મળીને ધંધો કરે છે, એમાં કોઈ એક ભાગીદાર ને એમ થયું કે મારે હવે આ ધંધામાં જોડાવું નથી, રહેવું નથી, એને વિજેરિયા સેટલમેન્ટ કર્યું હોય અથવા એની કોઈ એજ થઈ ગઈ હોય, ઉંમર થઈ ગઈ હોય, કોઈ પણ કારણોસર એ છૂટો પડે, તો હવે સ્વાભાવિક છે કે ચાર ભાગીદાર માંથી કોઈ એક ભાગીદાર છૂટો પડે તો શું બાકીના ત્રણ ભાગીદારો પેઢી ન ચલાવી શકે? તો બાકીના પણ ભાગીદારો એમ કહે છે કે ભાઈ અમારે તો પેઢી ચલાવી છે, ધંધો કરવો છે, અમે ત્રણે તો ભેગા જ રહેવા માંગીએ છીએ. તો એક ભાગીદાર છૂટો પડે છે, બાકીના ત્રણ ભાગીદારો ચાલુ રાખે છે, તેનો મતલબ કે અહીંયા પેઢીનું વિસર્જન નથી થતું, પરંતુ ભાગીદારીનું વિસર્જન થાય છે. એક ભાગીદાર છૂટો પડે છે એટલે ચાર વચ્ચે જે ભાગીદારી નક્કી થઈ ગઈ હોય છે, હવે એમાં ફેરફાર થશે ને, એક ભાગીદાર છૂટો થયો એટલે નફાગાળામાં રોકાણમાં બધી રીતે ફેરફાર થશે, તો એને કહેવાય ભાગીદારીનું વિસર્જન. હવે પેઢીનું વિસર્જન ક્યારે થાય અને ભાગીદારીનું વિસર્જન ક્યારે થાય? તો મિત્રો, પેઢીનું વિસર્જન ક્યારે થાય કે સર્વસંમતિથી બધા જ ભાગીદારો રાજી પછી એમ કહે કે હવે આપણે આ ધંધો છે એ કરવો નથી, હવે આ ધંધામાં આપણે કંઈ ફાયદો તો નથી, તો આ ધંધો છે એ જૂનો થઈ ગયો છે, આધુનિક સમયમાં આધુનિક ટેકનોલોજીના આધારે કોઈ નવો ધંધો વિચારી રહ્યા હોય ત્યારે સર્વસંમતિથી ધંધો બંધ કરી શકે છે. ઘણા બધા કારણો છે, બરોબર, ધંધો છે સપોર્ટ કોર્ટમાં જતો હોય ત્યારે પેઢીનું વિસર્જન થઈ જતું હોય છે, ઘણી વખત કામના આધારે ધંધો શરૂ કર્યો હોય કે આ કામ પૂરું થાય ત્યાં સુધી આપણે બધાએ ભાગીદાર રહેશું, કામ પૂરું થાય અને ત્યારે પેઢીનું વિસર્જન થઈ જાય છે. ભાગીદારીનું વિસર્જન ક્યારે થાય? તો કે કોઈ એક ભાગીદાર કે બે ભાગીદાર ક્યારે છૂટો પડે? તો કે કોઈ ભાગીદારનું મૃત્યુ થતું હોય, ચાર ભાગીદાર છે ને એક ભાગીદારનું મૃત્યુ થાય છે, તો એ ભાગીદાર છૂટો પડ્યો કહેવાય, એનું વિસર્જન થયું કહેવાય. કોઈ ભાગીદાર નિવૃત્ત થતો હોય, એટલે કે જ્યારે ભેગો મળીને ધંધો શરૂ કરવા જઈ રહ્યા હોય ત્યારે એને ચર્ચા કરાર થયો હોય કે અમુક એજ લિમિટ કે આટલી ઉંમર સુધી ભાગીદાર તરીકે આમાં જોડાઈ રહેશે, એટલી ઉંમર થઈ જાય પછી ભાગીદાર તરીકે આમાં જોડાઈ શકે નહીં. 32 વર્ષ, 35 વર્ષ, 50 વર્ષ જે રહી ગયા હોય એમાંનો કોઈ ભાગીદાર એવો બને કે જેની એજ લિમિટ આવી ગઈ હોય, ઉંમર થઈ ગઈ હોય, તો એ ભાગીદાર નિવૃત્ત થતો હોય, એવા સંજોગોમાં ભાગીદારનું વિસર્જન કહેવાય. નાદાર થતો હોય કોઈ ભાગીદાર, નાદાર એટલે કે જે ભાગીદાર કહું છું કે એની પાસે કાંઈ પણ પ્રકારની મિલકત નથી રહી, દેણામાં ડૂબી ગયું હોય, દેણાવાળા એની પાસે માગવા આવતા હોય સતત, અને એ ભાગીદારે અદાલતમાં અરજી કરી હોય કે ભાઈ મને બધા ટોર્ચર કરે છે, મારી પાસે એક રૂપિયાની મિલકત નથી, અદાલતનો સહારો લઈએ એટલે અદાલત પછી તપાસ કર્યા બાદ યોગ્ય લાગે એના પાસે કોઈ પણ પ્રકારની મિલકત નથી ત્યારે અદાલત એના ઉપર નાદારીનો મોહર મારે કે આ વ્યક્તિ છે નાદાર છે, તો ભાગીદારી કાયદા મુજબ કોઈ નાદાર વ્યક્તિ ભાગીદાર તરીકે રહી શકે નહીં. તો કોઈ ભાગીદાર નાદાર થાય, ચાર ભાગીદાર છે એમાંનો એક ભાગીદાર એવો હોય કે જે નાદાર જાહેર થયો હોય તો એને પેઢીમાંથી દૂર કરવાનો હોય છે, તો અહીંયા ભાગીદારીનું વિસર્જન કહેવાય. પેઢી તો ચાલે છે, ઓકે, એટલે પેઢીનું વિસર્જન અને ભાગીદારીનું વિસર્જન આ બે અલગ વસ્તુ છે. ત્યાર પછી આપણે ચર્ચા કરવાની છે વિસર્જનની હિસાબી અસર. તો કે જ્યારે પેઢીનું વિસર્જન થાય ત્યારે એના હિસાબ કિતાબ કરવા પડે, બરોબર, કારણ કે પેઢી બંધ કરવાની છે, દરેક ભાગીદારો ભેગા મળી
એનો હિસાબ તૈયાર કરવાનો હોય છે, એનો હિસાબ નીચ રાખવાનો હોય છે, અને એ હિસાબ જે તૈયાર કરે કેવી રીતે હિસાબની અસરો આપવી એ આપણે સમજવાનું છે. મિત્રો, વિસર્જનના હિસાબી અસરો આપવા માટે અહીંયા આપણે એક ખાતું ખોલવામાં આવ્યું છે. એ ખાતાનું નામ છે માલ મિલકત નિકાલ ખાતું, જેનું બીજું નામ છે સંપાદન ખાતું. આ બે નામ છે. એક વાક્યના પ્રશ્નમાં અથવા એમસીક્યુમાં તમારે બોર્ડની અંદર પૂછાતો પ્રશ્ન છે કે માલ મિલકત નિકાલ ખાતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે. એમસીક્યુમાં પૂછાય તો એમાં ઓપ્શન આપ્યા હોય, એમાં એક ઓપ્શન આપ્યો હોય સંપાદન ખાતું. એક વાક્યના પ્રશ્નમાં પૂછાય તો પણ આપણે જવાબ આપવાનો થાય કે માલ મિલકત નિકાલ ખાતાને સંપાદન ખાતા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, એટલે યાદ રાખજો, એક વાક્યના પ્રશ્નમાં અથવા એમસીક્યુમાં ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે, ખાસ યાદ રાખજો. એટલે હિસાબી અસરો આપવા માટે આ એક ખાતું ખોલવામાં આવે છે, માલ મિલકત નિકાલ ખાતું. તો કે સુદામા ખાતું ખોલવામાં આવે છે એનું કારણ શું છે તો એ પણ આપણે સમજીએ. તો કે આ ખાતું છે એ મિલકતો અને દેવાનો નિકાલ કરવા માટે ખાતું ખોલવામાં આવે છે. તો કે જ્યારે પેઢી બંધ કરશું ત્યારે પેઢી પાસે મિલકતો પડી હશે, બરોબર? કોઈ બાંધકામની બિલ્ડિંગની પાસે હોય, મશીનરી હોય, કાંઈ પણ પ્રકારની એની પાસે મિલકતો પડી છે. ભાઈ, મિલકતો દૂર કરવી પડશે, એનો નિકાલ કરવો પડશે, કારણ કે પેઢી આપણે હકલો તો બંધ કરવાની છે. એ મિલકતનો નિકાલ કરવો, ત્યાર પછી તો કે બંધ કરતી વખતે એ પણ જોવાનું છે કે પેઢીનું દેણું કેટલું છે, બેંક પાસેથી લોન લીધી છે, કોઈ ત્રણેક વ્યક્તિઓ પાસેથી દેણું લીધું છે, કાંઈ પણ પ્રકારનું દેણું કઈ હોય તો એ દેણું ચૂકવવું પડશે, એનો નિકાલ કરવો પડશે. આપણા ચોપડે દેણું ખાતું વધુ હશે, ચોપડાની અંદર મિલકતો વધી હશે, દેવાઓ વધતા હશે, તો આ બંનેનો નિકાલ કરવા માટે આપણે ખાતું તૈયાર કરીએ છીએ, માલ મિલકત નિકાલ ખાતું, એટલે સંપાદન ખાતું, બરોબર? હવે મિલકતો અને દેવાનો નિકાલ કઈ રીતે કરવો તો એની આપણને આમનો બોર્ડની અંદર પૂછાય છે કે આમનો આપણે કેવી રીતે લખવી એ આપણે જોઈએ. પહેલા તો મિલકતો અને દેવા એનો નિકાલ કરવા માટે એ બંનેના ખાતાઓ પેલા બંધ કરવા પડે. આપણા ચોપડાની અંદર જે મિલકતોના ખાતા ખુલેલા છે, દેવાઓના ખાતા ખુલેલા છે, એ ખાતાઓ પેલા બંધ કરવાના છે. અને બંધ કરીને ક્યાં લઈ જવાના? તો કે જે ખાતું આપણે એના માટે તૈયાર કર્યું છે નિકાલ કરવા માટે, માલ મિલકત નિકાલ ખાતામાં લઈ જવાના છે. મિલકતો અને દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાના છે. તો તમને એક પ્રશ્ન પૂછું કે આપણને ખ્યાલ હોય કે મિત્રો, કોઈ પણ ખાતું બંધ કરવું ચોપડાની અંદર હિસાબોની અંદર, આપણે એઝ એ એકાઉન્ટન્ટ એક મહેતાની તરીકે આપણે આપણા ચોપડામાં કોઈનું ખાતું છે એ ખાતું આપણે બંધ કરવું હોય તો આપણે શું કરવું? મહેતાની એક સામાન્ય માણસ તરીકે શું કર્યું? ચાલો કે ખાતું છે ને મારું લીટા, અજ્ઞાત માણસ તરીકે જેને કઈ ખબર ન પડે એને ખાતામાં ચોપડામાં ખાતું પાડ્યું છે, હવે એનો નિકાલ કરી નાખવો છે આપણે, તો સામાન્ય વ્યક્તિ શું કરે? હવે આ ખાતું આપણે યાદ રાખવાનું નથી, તો મારું લીટા સામાન્ય વ્યક્તિ એવું કરે. પણ એઝ એકાઉન્ટન્ટ એક મહેતાની તરીકે આપણે શું કરવું પડે કે કોઈ પણ ખાતું મિત્રો બંધ કરવું હોય ને
એટલે એડિટર નું નામ આગળની અંદર બે વાત છે ઉદાહરણ ને જમા બરોબર તો ખાતું બંધ કરવા માટે ખાતાની બે બાજુનું લેવલ કરવું પડે લેવલ કરો એટલે ઓટોમેટિક ખાતું બંધ થઈ જાય માનો કે જે ખાતું ઉધાર બાકી બોલે છે એટલે ઉધાર બાજુ રકમ બોલે છે 10000 રૂપિયા હવે ખાતું મારે બંધ કરવું છે તો મારે શું કરવું પડે કે 10000 નું જે ઉધાર બોલે છે આ મે 10000 જમા કરી નાખો લેવલ થઈ ગયું ખાતું બંધ કઈ બાકી નું મળે જેટલી ઉધાર રકમ છે એટલી જમા કરી નાખો ખાતું એટલે મહેતાજી તરીકે અકાઉન્ટન્ટ તરીકે આપણે કોઈ પણ ખાતું બંધ કરવું હોય તો એ ખાતાની બાકી કઈ છે ઉધાર છે કે જમા આપણે ક્યાં હોય એ ખાતાની ઉધાર બાકી જોતી હોય તો એ ખાતું આપણે જમા કરવાથી એ ખાતું બંધ થઈ જાય એ ખાતાની જમા બાકી બોલે છે એ ખાતું ઉધાર કરવાથી બંધ થઈ જાય ઓકે એટલે આપણે હવે બે વસ્તુ ખબર હોવી જોઈએ મિત્રો મિલકત ખાતાની બાકી કેવી હોય તો યાદ રાખજો મિલકત ખાતાની બાકી ઉધાર અને દેવાની બાકી જમા આ યાદ રાખજો મિલકતની બાકી ઉધાર શું કામ થાય કારણ કે માલ મિલકત તો નિયમ યાદ કરો આમ કે મિલકત જ્યારે આવી જશે ત્યારે ખાતું આપણે ફાઈલ થશે તો આમનો મિલકત આવે તો નિયમ શું છે આવે તો ઉધાર જાય તો જ્યારે મિલકત આવી ગઈ છે ત્યારે ખાતું પાડ્યું હોય છે મિલકત આવે તો શું કેવું છે આપણે ઉધાર કે મિલકત પોતાની બાકી કેવું હોય જ્યારે દેવાની બાકી જમા હોય કારણ કે આપણે જેની પાસેથી રૂપિયા લીધા છે દેણું કયું છે તો સામેવાળી વ્યક્તિ છે આપનાર છે વ્યક્તિ ખાતા નિયમ લાગુ પડે આપનાર ખાતે શું થાય એટલે યાદ રાખજો દેણાની બાકી જમા મિલકતની બાકી ઉધાર દેણાની તમારે મિલકતનું ખાતું બંધ કરવું છે તો મિલકતની બાકી ઉધાર હોય ખાતું બંધ કરવું છે તો મારે મિલકત શું કરવી પડે જમા કરવી પડે એટલે મિલકત ખાતું થઈ જાય તો કે મિલકત જમા કરો તો આમનો તો બી અસર થાય કઈક ઉધાર કરવું પડે તો તમે જમા સામે કરો તો મારે મિલકત ખાતું બંધ કરવું છે એટલે મિલકતની બાકી ઉધાર હોય એટલે મિલકત ખાતું કે જમા કરી હવે મારે બંધ કરીને ક્યાં લઈ જવાની વાત થઈ આપણે તો કે માલ મિલકત નિકાલ લાગે એટલે પેલી આનું જો મિલકતોના ખાતા બંધ કરવા માટે જે તે મિલકત ખાતે જમા થયું ના કે મિલકત ખાતું બંધ થયું મિલકતની બાકી ઉધાર હોતી હોય ખાતું બંધ કરવા માટે શું કરવું પડે આપણે જમા જમા કે લઈ જવાનું ક્યાં છે ઉધાર પર મામી ટૂંકમાં લઈ માલ મિલકત નિકાલ ખાતા પણ ટૂંકમાં શબ્દ સમજૂતી હવે સાથે સાથે મિલકતનું ખાતું બંધ કર્યા પછી મિલકતની ઉપજની નોંધ કરો મિલકતનું ખાતું બંધ કર્યા પછી વિસર્જન વખતે મિલકત વેચી નાખવી પડશે ને બરોબર અને વેચો અને બદલામાં શું મળે તમને નાણા મળે રૂપિયા મળે રૂપિયાની આવક થઈ તો રોકડનો રોકડ બેંકનો નિયમ શું છે રોકડ બેંક આવે તો ઉધાર રોકડ બેંક જાય તો જમા તો ઉપજ થાય છે એટલે આવે છે એટલે બેંક ખાતે ઉધાર અને આવક છે એટલે મામીની ખાતે જમા બંધ થઈ છે પડે બાકીની અસર બીજી અસર માલ મિલકત નિકાલ ખાતાની થશે બરોબર માલ મિલકત નિકાલ ખાતું સમજી લેજો ઉધાર બાજુ ખર્ચા જમા બાજુ આવક એક યાદ રાખો મામી ની ખાતું ઉધાર ક્યારે થાય કોણ થયું હોય ત્યારે મામી ની ખાતું જમા ક્યારે થાય આવક થયું હોય ત્યારે તો કે ઉપજ ને આવક કહેવાય મામી ની ખાતું જમા રોકડા એવા નથી ખાતું મિત્રો અહીંયા એક વસ્તુ બીજી પણ રાખો માનો કે આપણે રોકડે મિલકત વેચી દઈએ ને રોકડા આવે છે તો માનો કે રોકડા નથી આવતા ક્યારે આવતા કે આપણા માનો શું ભાગીદાર મિલકત લઈ જાય
ભાગીદાર નહી રાખવું હોય તો બેંક ની જગ્યાએ શું લખવું ભાગીદાર ના પૂરી કરવું આયા રોકડા આવતા હોય રોકડા થી ઉપસ્થિત હોય તો બેંક ખાતે કોઈ ભાગીદાર લઈ જતો તો બેંક ની જગ્યાએ શું લખવાનું ભાગીદાર ના પૂરી કરવું બાકી જમા કરવાની નહીં કરવું પછી દેવાઓના ખાતા બંધ કરવા માટે તો અગાઉ એનો મેં કીધું કે દેવાની બાકી કેવું હોય જમા અમારે ખાતું બંધ કરવું દેવું શું કરવું પડે ઉધાર જો જે તે દેવા ખાતું ઉધાર ક્યાં લઈ જવાનું કે તે મમ્મી ની ખાતે દો ત્યાર પછી દેવા અને ખર્ચ ની ચૂકવણી પછી આ દેવા ની ચૂકવણી કરવી પડે ધ્યાન છે તો ચૂકવો તો પડશે ખર્ચો કર્યો તો ચૂકવો તો પડશે તો ચૂકવણી કરો તો નાણા નકડા રૂપિયા આવે કે જાય જાય ને નિયમ શું છે આવે તો ઉધાર ને જાય તો જમા બેંક ખાતે જમા થશે કે રૂપિયા જશે બેંક ખાતે જમા થાય અને ખર્ચો છે ચૂકવણી છે તો મામી ની ખાતું થાય ઉધાર ઠીક છે કે ખર્ચ ચૂકવણી મામી ની ઉધાર ઉપજ આવક મામી ની એટલે આમ શું થાય મામી ની ખાતે ઉધાર કે બેંક ખાતે આ છે દેવા અને ખર્ચ ની ચૂકવણી ની બસ આટલી અમુક તમારે યાદ રાખવાની છે અને બીજી બે નોંધ યાદ રાખવાની છે જો નોંધ નંબર એક કે પાઘડી એક પ્રકારની મિલકત છે અદ્રશ્ય મિલકત છે દાખલા નંબર આપણને પાઘડી ના કેટલા ઉંચે છે એની સૂચના આપણને આપવામાં ન આવી પાઘડી ઉપજની સૂચના ન હોય ત્યારે તેની કોઈ ઉપજ થતી નથી કરવી તો પાઘડીની ઉપજ એની આમ ન કરવી એની કોઈ ઉપજ થતી નથી કેમ સમજવા ગયા રકમની અંદર આપણે એને ઉપજની સૂચના આપેલી ન હોય ત્યારે પછી બીજી નોંધ પાઘડી સિવાયની કોઈ પણ મિલકતો અને દેવાની ઉપજ કે ચૂકવણી મિલકતો હોય ઉપજ હોય દેવા ઉપર ચૂકવણી રકમમાં તમને કહી દીધું હોય કે આ મિલકત છે અને આટલા ઉપજ છે આ દેવાના આટલા ચૂકવ્યા તો એ સૂચના આપેલી કહેવાય તો એ જ કિંમત આપણે ધ્યાનમાં લેવાની કે આટલા ઉપજ્યા આટલા ચૂકવ્યા એ જ કિંમત આમાં રકમમાં લેવાની હોય પરંતુ જ્યારે મિલકતોને દેવાની ઉપજ કે ચૂકવણી અંગેની સૂચના આપેલ ન હોય કીધું જ ન હોય આ મિલકતો કીધું કે યંત્ર 1 લાખ છે પણ એના કેટલા ઉપજ છે એટલે કીધું નથી લેણદાર એટલે 20,000 છે એને કેટલા ચૂકવીએ એ કીધું નથી તો તમારે એની ઉપજ કે ચૂકવણી કેટલી લેવી યંત્રના કેટલા ઉપજ છે કેટલા લેવા જો પડે એ કીધું નથી આમાં ઉપજ તો નથી ઉની ગણ નથી પાક ની કેમ નથી કોઈ પણ મિલકત ની ઉપજ અંગે ની સૂચના આપેલી ન હોય તો એ મિલકત ની જે કિંમત તમને આપી છે 4 લાખ ની મિલકત છે તો એટલા તો ઉપજ છે એ કે ઓછા ને કેથી વધારે એવું ગણી લેવાનું આમ એ જ તમારે ઉપજ ની એવી રીતે દેવા કે દેણું એક છે 8 લાખ દેણું છે એના કેટલા ચૂકવ્યા એ તમને નક્કી તો તમારે જેટલી ચૂકવણી કિંમત છે એ જેના 10 જરૂરી કિંમત છે તો 10 10 તમારે ચૂકવી દેવાનું નહીં ઓછા કે નહીં ઓકે એટલે આ બે નોંધ તમારે યાદ રાખવાની છે આ બે નોંધ યાદ રાખી અને આ આમાંના 3 માર્ક નાખવા માટે પૂછાય છે બરોબર આ રીતે આ નોંધ કરવાની છે આ બે મિલકત અંગેની છે આ બે દેવા અંગેની છે મિલકત ખાતું બંધ કરવા માટે મિલકતની ઉપજ અંગેની દેવાનું ખાતું બંધ કરવા માટે દેવાની અથવા ખર્ચાની ચૂકવણી એટલે ચૂકવણી માટે સરખી આમાં ઓકે તો આ વિડિયોમાં ફક્ત આપણે આટલું વિસર્જનના ચક્રમાં એક વિસર્જનનો અર્થ એક વાક્યની અંદર રાખવો પેઢીનું વિસર્જન એટલે શું ભાગીદારનું વિસર્જન એટલે શું એ સમજાવ્યું આપણે અને વિસર્જનની હિસાબ અસરો માટે માલ મિલકત નિકાલ ખાતું ખોલવામાં આવે છે જેને બીજવના એટલે કે સંપાદન ખાતું પણ કહેવામાં આવે છે બરોબર છે અને એની આપણે હિસાબી નોંધ એટલે કે આ કામનો
સમજ્યા ને હજી એક પ્રશ્નો મિત્રો બોર્ડ ની અંદર પૂછાય છે આપણે સમજશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત.